ભાજપ શાસિત નગરપાલિકાએ તૈયાર કરેલ વિકાસ નકશો નામંજૂર થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે। વિકાસ નકશામાં વ્યાપક ગેરરીતિઓની ફરિયાદને લઈ હવે નવેસરથી નગર નિયોજનના માર્ગદર્શન મુજબ પાલનપુર શહેરનું વિકાસ નકશો તૈયાર કરવામાં આવશે। શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વિકાસ નકશાને 6 મહિનાની મુદત વધારવાની પાલિકાની રજૂઆતને રદ કરી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના નવીન વિકાસના નકશા માટે વર્ષ 2014 થી શરૂઆત કરવામાં આવી હતી। વિકાસ નકશો તૈયાર થયા બાદ 30 જાન્યુઆરીએ 2019 માં પાલિકામાં ઠરાવ કર્યા બાદ શહેરી વિકાસ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો। જો કે પાલનપુર શહેરના વિકાસ નકશામાં એટલી હદ સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી કે વિરોધના વંટોળમાં વિકાસ નકશો ફસાઈ ગયો હતો। જ્યાં મકાન માટે ખુદ પાલિકાએ મંજૂરી આપી હતી ત્યાં વિકાસ નકશામાં ડીપી રોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જ્યાં હયાત ડીપી રોડ છે ત્યાં ખોટી રીતે હટાવવામાં આવ્યું હતું। આવી અલગ અલગ પ્રકારની વ્યાપક ગેરરીતિઓ વિકાસ નકશામાં થઈ હતી। જો કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા બાદ શહેરી વિકાસ મંત્રાલયે વિકાસ નકશાની 6 મહિનાની મુદત રદ કરતા પાલિકાના સત્તાધીશો અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે પાલિકાના બદલે નગર નિયોજનના માર્ગદર્શન મુજબ વિકાસ નકશો તૈયાર કરવામાં આવશે।